गुरुं शङ्कररूपिणो नियमाश्रितो हि वक्रोपी चन्द्रः सर्वत्र वन्ञ्जते बन्धवगुरुपदकञ्जकृपा सिन्धुनररूपहरि महामोहतम पुञ्ज જા જા કરની કરની કર કર બધાને જયસિયારામ પ્રણામ અરવિંદભાઈ અમારા એક્સિડેન્ટ ની વાત કરી તો હું એનો એનો બે શબ્દો થોડાક વધારી દઉં કે ઘરે આવીને મને થયું કે આટલા મોટા એક્સિડન્ટમાંથી બચી ગયા તો એનો મારે આ સત્સંગના મૂળમાં જે છે તે એને વંદન કરવા જોઈએ એટલે મેં નરેશભાઈને ફોન કર્યો નરેશભાઈ બાપુને વંદન કરવાની ઈચ્છા થાય છે તો નરેશભાઈ કે હા હું પ્રયત્ન કરું કાલે સવારે બીજે દિવસે સવારે નરેશભાઈ આ કાકાને ત્યાં ફોન કરીને કહી રાખ્યું કે એનો આ રીતે ડૉક્ટરનો ફોન આવશે તો બાપુને આપજો અને પછી એનો નરેશભાઈ બાપુ જોડે નરેશભાઈ પણ બાપુ જોડે વાત કરી લીધી તો કે કે એક્સિડન્ટ થયો આપણા ડૉક્ટરને કહે છે નરેશભાઈ કહે છે હા આપણા ડૉક્ટરને થયો પણ બધું ભાગ્યું ભાગ્યું નથી ને તો કે ના કશું ભાગ્યું વાગ્યું નથી એને પછી એનો કાકાની મદદ દ્વારા अम यू नो नरेश भाई कई राखियो तो એટલે અમે પણ બાપુને એનું વંદન કરી દીધા એટલે જયશriram नरेशભાઈ તમને પણ પ્રણામ બંધુ ભાલ રૂપ સોયરામુ સબ સિદ્ધ સુલભ જપત જી સુનામુ બંધુ ભાલ છઠ્ઠા દિવસની શરૂઆતમાં બાપુ કે છે કે શિવજી કે છે કે હું એ બાળ સ્વરૂપ રામ ની વંદના કરું છું બંધવ બાલ રૂપ સોઈ રામુ સબ સિદ્ધિ સુલભ જપત જી સુનામ એ જેના નામનો જાપ કરવાથી સબ સિદ્ધિ સુલભ બધી જાતની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય એવા મીનો રામ નામનું હું જાપ કરું છું અને એવા બાળ રૂપ રામને હું વંદન કરું છું તો બાપુ કે છે કે શિવજી કહે છે કે રામનું નામ જપવાથી બધા જ પ્રકારની સિદ્ધિ આપણને સુલભ થઈ જાય પ્રાપ્ત થઈ જાય અને ભગવાન પતંજલિએ યોગ સૂત્રમાં એવું કીધું કે સિદ્ધિની પ્રાપ્તિના પાંચ બિંદુ સિદ્ધિની પ્રાપ્તિના પાંચ કેન્દ્ર બિંદુ ભગવાન પતંજલિ પતંજલિએ યોગ સૂત્રમાં કીધું અને બાપુ બાપુએ કીધું કે યોગ સૂત્રમાં લખેલું છે જન્મો ઔષધિ મંત્ર તપ

ભગવાન પતંજલન પતંજલિના નિયમ પ્રમાણે આ પાંચ કેન્દ્ર બિંદુ છે સિદ્ધિ પ્રાપ્ત કરવાનું શિવજીએ તો કીધું કે રામનું નામ જપવાથી જ બધી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય પણ પતંજલિ કીધી તો આ છઠ્ઠે દિવસે બાપુએ આ પાંચ વસ્તુનું થોડું ડિસ્ક્રાઈબ કર્યું કે જન્મથી સિદ્ધિ એટલે શું પતંજલિ ભગવાન શું કહેવા માંગે છે જન્મથી સિદ્ધિ તો કે બાપુ કે ઘણા બાળકો એવા હોય કે એ જન્મથી સિદ્ધ થઈને જન્મ્યા હોય જેવી રીતે આપણે પ્રહલાદ કો ધ્રુવકી શિવાજી કો અભિમન્યુકો આ બધા એવા હતા કે એ લોકોને જન્મથી જ સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ હતી એ લોકો કઈક વિશિષ્ટ હતા જન્મ થયો ત્યારથી જ એટલે કે એમને આગલા જન્મની હોય કે જે હોય પણ એમ કે જન્મથી જ એ લોકો સિદ્ધ થયેલા હતા એક વિશિષ્ટ હતા એ જન્મથી સિદ્ધિ પ્રાપ્ત થઈ ગયા ભગવાન પતંજલિના નિયમ પ્રમાણે બીજું ઔષધિથી રસાયણથી દવા લેવાથી પણ સિદ્ધ થવાય અને બાપુ કે વિશ્વામિત્ર એ સાબિત કરી બતાવ્યું વિશ્વામિત્ર એ સિદ્ધિ પ્રાપ્ત કરી રસાયણ ને ઔષધિતવા એટલે એનોને પહેલાના વૈદો જે હતા એ પણ એનો રોગીને દવા આપતા પહેલા દવાની પૂજા કરતા કારણ કે દવાથી પણ સિદ્ધિ પ્રાપ્ત થાય ઔષધિથી સિદ્ધિ પ્રાપ્ત થાય વિશ્વામિત્રે શાસ્ત્રમાં સાબિત કરેલું છે ત્રીજું મંત્રથી સિદ્ધિ પ્રાપ્તિ થાય આપણે મંત્રનો જાપ કરીએ કોઈ પણ મંત્ર એ મંત્રને જો આપણે અમુક પ્રકારે અમુક સમય સુધી જપીએ તો મંત્રથી સિદ્ધિ પ્રાપ્તિ થાય અને બાપુએ કહ્યું કે સ્વામી રામદાસે શ્રીરામ જય રામ જય જય રામ શ્રી રામ જયરામ જય જય રામ ના તેર કરોડ તેર કરોડ વાર જાપ કર્યા અને સિદ્ધિને પ્રાપ્ત કરી એવું આપણા ઇતિહાસમાં છે એટલે પણ એનો સિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત પ્રાપ્ત થાય થાય ચોથું તપથી ઘણા લોકોએ તપ કરીને પણ એમ કે એનો તપના વરદાન રૂપે સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે એનો આપણા રામાયણમાં પણ એનો આ લંકાકાંડમાં છે કે ભાઈ વિભીષણ કહે છે ભગવાનને કે આ આ યુનો આ મેઘનાદ છે એ એ એ એ એ યજ્ઞ કરે છે જપ કરે છે તપ કરે છે જો એ સિદ્ધ થઈ જશે તો પછી મરે નહીં રાવણ એક યજ્ઞ કરી રહ્યો છે એ પણ જો સિદ્ધ થઈ જશે તો મરશે નહીં એટલે એમ કે કે તપ કરવાથી પણ સિદ્ધિ પ્રાપ્ત થાય બાપુ કે આપણા માટે તો તપ એટલે સહન કરી લઈએ જે કોઈ પરિસ્થિતિ ભગમાં ભગવાન આપણને રાખે જે કોઈ પરિસ્થિતિ ભગવાન આપણને મોકલે એ એ પરિસ્થિતિને સહન કરી લઈએ આપણા માટે તપ અને સમાધિથી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે અને કદાચ કદાચ ભગવાન પતંજલિ પોતાનો અનુભવ પણ લખતા હોય કારણ કે ભગવાન પતંજલિના અષ્ટયોગમાં આખરી યોગ એ સમાધિ છે એટલે એમ કે સમાધિથી પણ સિદ્ધિ પ્રાપ્ત થાય તો બાપુ કે છે કે આપણા જેવા લોકો માટે જન્મથી સિદ્ધિ આપણને મળવા નથી આપણે એવો કોઈ વિશિષ્ટ જન્મ નથી આપણો એટલે જન્મથી આપણને સિદ્ધિ ના પ્રાપ્ત થાય ઔષધિ આપણે એવી કોઈ જાણતા નથી કે જે ઔષધિ કે જે દવા લેવાથી આપણે સિદ્ધ થઈ જઈએ આપણે મંત્ર મંત્ર તો આપણે જાણીએ છીએ પણ મંત્રનો જેટલો જોઈએ એટલો જાપ નથી કરતા જેટલો બીનો સ્વામી રામદાસે કર્યો એટલો એનો તપ આપણે એવું કોઈ મોટું તપ કરતા નથી યજ્ઞ હવન નથી કરતા એટલા બધા એ પ્રમાણમાં તપ નથી કરતા કે ભગવાન પ્રસન્ન થઈને આપણને વરદાન આપે અને સમાધિની તો આપણને સમાધિ તો આપણને લાગે નહીં પાંચ મિનિટ આપણાથી શાંતિથી બેસાતું એ નથી એટલે સમાધિ તો આપણા માટે બહુ દૂરની વાત કહેવાય એટલે જન્મથી નહીં ઔષધિથી નહીં મંત્રથી નહીં તપથી નહીં ને સમાધિથી નહીં એનો આપણાથી સિદ્ધિ પ્રાપ્ત ન થાય અને બાપુ કે કદાચ 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 આપણામાં કશું કાવું આવી જાય ને એકાદ સિદ્ધિનો વસ્તુ અને એમાંથી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય તો બાપુ કે છે કે મને સિદ્ધિમાં કોઈ રસ નથી મને તો શુદ્ધિમાં રસ આપણે સિદ્ધ કારણ કે સિદ્ધિમાં ખતરો છે તમારામાં કોઈ પણ જાતની સિદ્ધિ આવી જાય એટલે તરત જ તમને અહંકાર આવે જે સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય એનો અહંકાર આવે એટલે બાપુ કે સિદ્ધિમાં પાછો અહંકાર છે એટલે બાપુ કે અને અમે સિદ્ધિમાં મારી રુચિ નથી તો આપણે તો ખાલી શુદ્ધ થઈ શકીએ તો બસ તો એના માટે શું કરવું તો કે જન્મથી શુદ્ધ થવું ઔષધિ શુદ્ધ થવું મંત્રથી શુદ્ધ થવું તપથી શુદ્ધ થવું અને સમાધિથી શુદ્ધ થવું તો આપણા માટે આ પાંચ વસ્તુ કેવી રીતે લાગુ પડે શુદ્ધ થવું હોય તો કે જન્મથી શુદ્ધ થવું એટલે શું તો કે જન્મથી શુદ્ધ થવું એટલે જન્મ મરણના ચક્કર નીકળી જવું એટલે જન્મથી શુદ્ધ થયા કે જન્મ મૃત્યુ જરા વ્યાધી આ બધી કહેવાય એટલે એમ કે કે જો આપણે મોક્ષ પ્રાપ્ત કરી લઈએ તો એમ કે આપણે એનો જન્મો જન્મના ચક્કર શુદ્ધિ આપણને પ્રાપ્ત થઈ જાય પછી બીજું કીધું કે ઔષધિ શુદ્ધિ તો ઔષધિ થી શુદ્ધિ આપણે કેવી રીતે કરીએ તો આઈ થિંક ઘણા લોકો પ્રયોગ કરે અમુક વસ્તુ પેલું બોડી ક્લીન્સ કરે ને એવું કરે ને કે બધું લઈને એમ કે એનું એટલે એમ કે એને ઔષધિ કશુંક લઈને આખું બોડી ક્લીન કરે એટલે એમ કે એ એમ કે એ રીતે એમ કે એનો ઔષધિ લઈને શુદ્ધ થઈ જવાય પછી મંત્રથી શુદ્ધ એટલે કે રામ નામ હરિનામ આમ કોઈ પણ હરિના નામનો જાપ કરીએ તો એનાથી આપણાથી શુદ્ધ થવાય તપ કરીએ તો હવે તપ તો આપણે શું કરવા જોઈએ ક્યાં કરવા જઈએ પણ સહન કરી લઈએ એ જ આપણા માટે તપ કર્યું કહેવાય જે પરિસ્થિતિ આવે એ આપણે સહન કરી લઈએ એ આપણી તપથી થયેલી શુદ્ધિ કહેવાય અને સમાધિથી હવે સમાધિ તો આપણે ક્યાં લાગવાની હતી આપણને એનો આપણે સેન્જલમાં જઈને સમાધિ જોઈએ ખરા પણ સમાધિ લાગે નહીં કંઈ આપણને એટલે સમાધિ બાપુએ કીધું કે જો આપણે આઠેપોર આનંદમાં રહીએ આઠે આનંદમાં રહીએ આઠે આપણે પ્રસન્ન રહીએ અને કોઈ વિકારોને આપણામાં દઈએ તો આપણી એ એ સમાધિ શુદ્ધિ કહેવાય એટલે પણ હવે એ બધું એમ કે આ બધું નગરી થઈ ગઈ એ દૂર નગરી એ કરવાની પણ એનો દૂર નગરી આપણા માટે તો બાબુ કે આપણે કરવું શું આ જો આપણે એનું કરવું હોય તો કરવું શું તો કે બાબુ કે સહેલામ સહેલો ઉપાય બતાવું તમને કે જો તમારે એનું સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય આ પાંચે પાંચ પ્રકારની કાતો પાંચે પાંચ પ્રકારની શુદ્ધિ પ્રાપ્ત કરવી હોય અને આપણાથી થઈ શકે એવું જો કોઈ વસ્તુ કરવું હોય તો બાપુ કે હરિનું નામ લેવું હરિનું નામ લેવું રામનું નામ લેવું કેમ તો કે હરિના નામથી મુક્તિ મળે આપણને ભગવાનનું નામ લઈએ તો મુક્તિ મળે એટલે જન્મથી શુદ્ધિ થઈ જાય જન્મ મરણના ચક્કરથી બીજું હરિનું નામ એ ઔષધિ છે

જપત મહેશુ કાશી મુકુતિ હે તું ઉપદેશુ એટલે નામનું નામ કે કોઈ પણ હરિનું નામ જપીએ એટલે આપણે મંત્ર થી સિદ્ધિ થઈ જવાય મંત્ર થી શુદ્ધ પણ થઈ જવાય તપ તપ તો આપણે કેટલું શું કરવાના હતા પણ આપણું તપ એટલું જ કે આપણે જે પરિસ્થિતિમાં આપણને હરિએ રાખ્યા હોય એ પરિસ્થિતિને આપણે સહન કરી લઈએ અને એ સહન કરતા કરતા ભગવાનના નામનું સુમિરન કરીએ એ આપણું તપ બસ આટલું તપ આથી વધારે તપ કરવાની જરૂર નથી બાપુ કે અને પાંચમું સમાધિ સમાધિ એમ કે એનો આ તો રામ નામ ને સમાધિ સાથે શું એમ કેતો કે બાપુ કે રામ નામ એ સમાધિ નું ફળ છે રામ નામ શિવ

અને પહેલો શબ્દ રામ રામ એમના મોડામાંથી નીકળ્યો એનો મતલબ એ કે રામનું રામનું નામ નામ એટલે લઈએ તો આપણને સમાધિથી પણ શુદ્ધિ અને સિદ્ધિ એનો પ્રાપ્ત થઈ જાય એટલે બસ આપણા જેવા માટે આ સિદ્ધિ અને શુદ્ધિની વાત છોડો આપણે ખાલી રામના નામનું કા તો હરિના નામનું જે હરિ આપણને એનો પ્રિય હોય હરિના નામનો જાપ કરીએ એટલે આપણને સિદ્ધિ પણ પ્રાપ્ત થઈ જાય અને શુદ્ધિ પણ પ્રાપ્ત થઈ જાય જપતજી સુનાપતજી સુનામ બાપુ કાલે કૃપાથી ગીતા માંથી તમને પાંચ સંકેતો તમે પકડ્યા અને તમે અમને પણ કહ્યું કે તમે પણ એનું આમાંથી પ્રયત્ન કરો પણ અમારે અમારા સદગુરુના સંકેતો પકડવા હોય તો અમારે શું કરવું જોઈએ અમે કેવી રીતે અમારા સદ્ગુરુના સંકેતો પકડી શકીએ એ એ એ જણાવશો એટલે બાપુએ કીધું કે સદ્ગુરુના તમારા બુદ્ધપુરુષના સંકેતો જો તમારે પકડવા હોય તો સૌથી પહેલી વસ્તુ અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમારી ચતુરાઈ છોડો તમારી ચતુરાઈ તમારી હોશિયારી આ બધી જે છે એ જ્યાં સુધી તમારી છતુરાય અને હોશિયારી છૂટે નહીં ત્યાં સુધી તમને તમારે સદગુરુના બુદ્ધ પુરુષના સંકેતો સમજાય નહીં મન ક્રમ છાડી ચતુરાય ભજત કૃપા કરી હહી ગુરા મન ક્રમ વચન આપણા મન વચન અને કર્મ થી બધી જ રીતે ચતુરાય આપણી હોશિયારી છૂટી જાય તો આપણને સદગુરુના સંકેતો બુદ્ધ પુરુષ ના સંકેતો સંભળાય હોશિયારી ને ચતુરાઈ થી શું થાય બાપુ કે હોશિયારી ને ચતુરાઈ થી તમને લૌકિક ફાયદો થાય લૌકિક એટલે ભૌતિક રીતે જે હોય એમાં તમને જે તમને પ્રાપ્ત કરવું હોય એ તમારી ને ચાલાકીથી પ્રાપ્ત થઈ જાય પણ આ અથવા તો આધ્યાત્મિક બહુ મોટો ઘાટો થઈ જાય આધ્યાત્મિક ઘાટો થઈ જાય ભૌતિક ફાયદો થઈ જાય અને આપણે તો વધારે પડતું તો ભૌતિક ફાયદો જોઈતો હોય ને એટલે આપણે ચતુરાઈ ને હોશિયારી આપણી છોડતા નથી આપણે બીજું કે આપણું અસત્ય અને જૂઠ છૂટે આપણે એક વખતે વાત થઈ હતી કે જૂઠું બોલીએ એટલે આપણે એ દિવસનું આપણું પુણ્ય ભૂસાઈ જાય આપણે એનો ભગવાનની પૂજા પાઠ કરીએ કથા સાંભળીએ સત્સંગ સાંભળીએ જે કંઈ કરીએ એ દિવસનું જે કંઈ પુણ્ય કર્યું હોય એ જૂઠું બોલવાથી એનો એ ભૂસાઈ જાય એટલા માટે બાપુએ કીધું કે આપણે જૂઠ અને અસત્ય એને તમે આપણે છોડવા પડે જો સદગુરુ બુદ્ધ પુરુષના સંકેત સમજવા હોય તો એનું જૂઠ છોડવું પડે અને આપણું જૂઠ તો એટલે સુધી પહોંચી ગયું છે કે જૂઠાની ટેવ પડી જાય આપણે જૂઠું બોલવાની એટલે પછી આપણે તો આપણા બુદ્ધ પુરુષ આગળ પણ જૂઠું બોલતા પછી અટકાતા નથી બાપુ કહે છે કે એનો ભલે ઈરાદો જુદો જુદો હોય બાપુએ એનો આ કથામાં નહીં પણ બીજી એક કથામાં દાખલો પણ આપ્યો હતો કે બુદ્ધ પુરુષ કોઈ આપણને થાય કે બુદ્ધ પુરુષ આગળ તો કોઈ જુઠ્ઠું બોલે સદગુરુ આગળ તો કોઈ જૂઠું બોલે પણ એ જુદી રીતનું જુઠ્ઠું હોય ધારો કે એક દાખલો આપ્યો હતો કે ભાઈ એમનું ઘર પાંચ મિનિટ એ કે બાપુ મારે ઘરે ચાલો ને અહીંયા પાંચ જ મિનિટ દૂર છે બાપુ મારે ઘરે ચાલો અહીંયાથી પાંચ જ મિનિટ દૂર છે પછી બાપુ કે ગાડીમાં બેઠા પછી ખબર પડે અને મારી ગાડી તો કેટલી સ્પીડ કે અને તોય પચીસ મિનિટ દૂર હોય હવે પાંચ મિનિટની તમે પાસ મિનિટની તમે પાંચ મિનિટ કરી હોય એટલે એ તમે જૂઠું જ બોલ્યા કહેવાય આપણને એવું નથી લાગતું કે આપણે તો એવું છે પણ સહારો તો જૂઠનો લીધો કહેવાય ને એટલે એમ કે જૂઠું આપણે એટલું બધું આવી ગયું છે એમ કે એનો એટલે એમ કે કોઈ 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 આવી અને આપણા બુદ્ધ પુરુષ આગળ ત્રીજી વ્યક્તિની એનો વખાણ કરતો હોય એ આપણાથી સહન ના થાય એટલે પછી આપણે જૂઠું બોલીને એને કહે કે નામ છે એવું લાગે છે આ બાપુ કે આ જૂઠું જ કેવાય આ જૂઠાના બધા આવા પ્રકાર હોય એમ કે આપણને તો જો જૂઠું બોલીએ છીએ તો એ ખબર નથી પડતી કે આપણે જૂઠું બોલી રહ્યા પણ એની જૂઠું બોલીએ એટલે એ દિવસનું થયેલું પુણ્ય આપણું ભૂસાઈ જાય એટલે આપણે સદગુરુના સંકેતો પકડી શકતા નથી ત્રીજું કે આપણા માન અને સન્માનની અપેક્ષા આપણામાંથી જતી આપણને શું હોય કે આપણે કંઈ કર્યું હોય તો આપણને થોડું માન જોઈએ આપણને થોડી વાહવા જોઈએ એટલે એમ કે અમે આટલી કથા સાંભળી અમે આટલી કથા કરાવી અમે આટલા સત્કર્મો કર્યા અમે આ કર્યું અમે આટલું દાન કર્યું અને એના માટે આપણને વાહવા જોઈતી હોય સન્માન જોઈતું હોય માન જોઈતું હોય બાપુ કે સંકેતો જો પકડવા હોય તો માન સન્માન ચોથું અને આખરી કીધું કે કપટનો તમે આશરો લો જૂઠની જેમ જ છે કપટ તમે કોઈ પણ કપટ કરીને તમે એમ કે કે તમારું કામ કરાવી લો એટલે જ્યાં તમે કપટ બુદ્ધિનો ઉપયોગ કપટમાં તમે કરો એટલે એમ કે કે એનો તમને સદગુરુના એનો સંકેતો સમજાય નહીં જેટલું કપટ એટલે પટ પડદો છુપાવવું અને છુપાવું તો કે આપણે શું કપટ કરીએ તો કે આપણે આપણા અવગુણો છુપાવીએ આપણા અવગુણોને છુપાવીએ અને આપણા ગુણોનું પ્રદર્શન કરીએ અને બાપુ કે બુદ્ધ પુરુષોએ શું કર્યું કે પોતાના સદગુણો ને છુપાવ્યા અને અવગુણોને જાહેર કર્યા એનો એટલે એમને કપટ છોડ્યું મોસમ કોન કુટિલ ખલ કામી ખલ રામચરિત માનસમાં પણ અયોધ્યા કાંડમાં કપટી કાયર કુમતી કુજાતી લોક ભેદબા ફેર સબ ભાતી કપટી કાયર કુમતી કુજાતી લોક ભેદબા ફેર સબ ભન જબ હિ

નરેશભાઈ ની આ પ્રિય ચોપાઈ છે હમણાં નથી ગાતા પેલા બહુ ગાતા કે જાહેર થઈ જાઓ પણ આપણે શું છે કે આપણા આપણા અવગુણોને છુપાવીએ છીએ કપટથી પડદાથી અને સદગુણોને જાહેર કરવા માટે પ્રયત્ન કરીએ છીએ તો કે બુદ્ધ પુરુષ આગળ જો આપણે કપટ કોઈ જાતનું ન કરીએ પોતાનું આત્મ અને આત્મનિવેદનને નવ છેલ્લી ભક્તિ કીધી છે આત્મનિવેદન છે કે આત્મનિવેદન કરી બીજો એક પ્રશ્ન બાપુ અમારા બુદ્ધ લોકોએ ખૂબ સતાવ્યા ખૂબ વખોડ્યા અને મારવા સુધીની કોશિશ કરી આવું કેમ થતું હશે અને છતાંય એ બુદ્ધ પુરુષને તો કશી પડેલી જ નથી બાપુ કે છે કે લોકો તો આવું કરશે જ બુદ્ધ પુરુષને સતાવવા કોશિશ કરશે વખોડવા કોશિશ કરશે ઈવન મારવાની પણ કોશિશ કરશે પણ બુદ્ધ પુરુષને આમાંથી કસાની પડેલી નહીં હોય કેમ તો કે છે કે બુદ્ધ પુરુષ બાપુ કે સમજે છે કે આપણું શરીર છે જ્યાં સુધી આપણું શરીર છે તો શરીરમાં છ પ્રકારના વિકારો આવશે કયો પ્રકારના વિકારો એક તો જન્મ લેવું ઉત્પન્ન થવું એની શરીરનું હોવું આપણી હસ્તી બીજું ઉંમર પ્રમાણે આપણા શરીરમાં થતો બદલાવ પછી ઉંમર પ્રમાણે આપણું જે ઉંમર વધે શરીર વધે ઉંમર વધે એ અને પાંચમું આપણા શરીરનું ક્ષીણ થવું જર્જરીત થવું ધીરે 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 અને છેલ્લે છઠ્ઠું આપણા શરીરનું નાશ થવું એટલે મૃત્યુ પામવું આ જન્મથી મૃત્યુ સુધી શરીરની અંદર આ છ વિકારો છ એનો જુદા જુદા એના સ્ટેજ એ આવશે જ અને જે જન્મ્યું છે એનું મૃત્યુ એનું બાપુ કે નક્કી છે એ સાધુ પુરુષને ખબર હોય છે બુદ્ધ પુરુષને આ ખબર હોય છે કે મારું શરીર છે જન્મ્યું છે તો મારું મૃત્યુ નક્કી છે અને આ જે બધી વસ્તુ થવાની છે તો એ તો એમ કે કે એ લખાયેલું છે આ છ અવસ્થા તો શરીરની આવવાની છે તો પણ તો કે એને એને આ બધાની અસર કેમ ન થતી તો કે એની અસર એટલા માટે નથી તી કે આ બધા જે લોકો આરોપ કરે છે મારવાની કોશિશ કરે છે જે સતાવે છે જે વખોડે છે તે એના શરીરને વખોડે છે એ બુદ્ધ પુરુષને ખબર છે હવે આપણે આ નથી કરી શકતા આપણે શરીરને અને આપણી જાતને જુદા નથી પાડી શકતા જાત પણ મારે શબ્દ ન વાપરવો જોઈએ આપણે કોણ છીએ બહુ વિચાર કરીએ તો ખબર પડે કે આપણે 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 તો તો આત્મા છીએ શરીર નથી શરીરને આત્મા જુદા છે બાપુ એક વખત દાખલો પણ આપ્યો હતો કે કોઈ સાધુ પુરુષને પૂછે તમારું નામ શું છે તો કે ઈસ શરીર કો આત્મા રામ લોકો કહે ઈસ શરીર કો આત્મા રામ કે મને નહીં મારું નામ નહીં જુદો છે જ્યારે બુદ્ધ પુરુષો ને હંમેશા ખબર હોય કે હું જુદો છું અને શરીર જુદો છે શરીર તો જન્મશે અને નાશ પામશે પણ હું નામ નાશ નહીં પામું હું તો બીજો જન્મ નહીં એટલે હું જે છું એ તો એને એને તો કોઈ મારી શકવાનું નથી કોઈ એને વખોડી શકવાનું નથી એને એને કોઈ કશું કરી શકવાનું નથી બુદ્ધ પુરુષ આ સમજી ગયા છે અને આપણને કોઈ કંઈક અપશબ્દ બોલે કોઈ બે શબ્દ કહી જાય એટલે આપણને એવું લાગે કે આને મને કીધું અને મને કીધું એટલે પછી આપણે અંદર લઈ લીધું આમ તો એને શરીરને જ કીધું હતું એ નહીં પણ આપણે એને શરીરથી ઉઠાવીને અંદર લઈ લીધું કે મને કીધું એટલે આપણા અંતઃકરણ સુધી પહોંચી ગયું બુદ્ધ પુરુષો એ શું કર્યું કે શરીરને અને એમના મનને અંતઃકરણને જુદું પાડી દીધું જેને આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ અને આઈ થિંક આપણે આપણે વોશિંગ્ટનમાં આની વાત થઈ હતી એટલે હવે એની બહુ વધારે વાત નથી કરવી કારણ કે બધાએ કીધું અનિલ કુમારને બધાય કે આ તમે પ્રાણ અને જીવ અને આત્મામાં અમને બહુ દુઃખી કર્યા એટલે હવે હવે મારે પ્રાણમાં અને જીવમાં અને આત્મામાં ફરી જવું નથી પણ આ બુદ્ધ પુરુષો એ જુદું કરી દીધું એ અંદરનું એમનું શરીર જે સૂક્ષ્મ શરીર છે એને જુદું કરી દીધું અને સ્થૂળ ને જુદું કરી દીધું કે આ બધા જે કરે છે તે સ્થૂળ શરીર ને કરે છે મને જે હું ખરેખર શરીર છું એને તો કોઈ કઈ અડી શકવાનો જ નથી હું આત્મા છું આત્મા તો ભીજાતો નથી સુકાતો નથી આપણે આ બધું જાણીએ તો છે ગીતામાંથી પણ આપણે એને ભેગું નથી કરી શકતા કોઈ આપણને કઈ કે એટલે આપણે સીધું આપણા આપણા શરીર ઉપર લઈ લઈએ છીએ એટલે બાપુ કે છે તમારા બુદ્ધ પુરુષને ગમે એટલે કોઈ કહ્યું હોય પણ જે બુદ્ધ પુરુષ ખરેખર બુદ્ધ પુરુષ હોય તો આવી બધી વાતોને એ અડતો જ નથી કારણ કે એને ખબર છે કે શરીર જુદું છે અને હું આત્મા એ હું એનો જુદો છું એટલા માટે એને કોઈ અસર અસર થતી નથી આગળ કથાનો પ્રસંગ લેતા બાપુએ ચર્ચા કરી નામકરણની ચર્ચા કરી જો આનંદ सिन्धु सुख लोकसिपासी सो सुख धा नाम अने शत्रुघ्न जाके सुमिरन पुनासा નામ બે નામની ચર્ચા કરી બાપુએ કે રામનું નામ કે પરમાત્માના અનેક નામ છે પણ એ બધા નામોમાંથી શ્રેષ્ઠ નામ છે રામનું નામ અને રામના પણ અનેક નામ છે અને રામના નામોમાં શ્રેષ્ઠ નામ છે આનંદ કારણ કે રામ કોણ છે સત ચિત આનંદ સ્વરૂપ છે એટલે એ રામ નામના નામમાંથી પાછું આનંદ નામ એ એ શ્રેષ્ઠ નામ છે નામ ચર્ચા કરતા કીધી શત્રુઘ્નના નામથી જાકે સુમિરન એના સ્મરણ માત્રથી રીપુ નાસા એટલે કે રીપુ એટલે દુશ્મનનો નાશ થાય તો કે કયા દુશ્મનનો તો કે આપણા જે બધા વિકારો છે કામ ક્રોધ લોભ આ બધા વસ્તુનો નાશ થાય ખાલી કે ક્રોધ છે આપણે ગઈકાલે પણ એની એનો ચર્ચા થોડી થઈ હતી ડેટનમાં કે ક્રોધ આ બધા બધી વસ્તુઓમાં ક્રોધ એ આપણને આપણને અંદરથી બાળી નાખે એનો ક્રોધથી એનો એનો એટલું બધું આપણો એનો જેની પર ક્રોધ કરીએ છીએ એને તો ખબર નહીં એને પણ નુકસાન થાય પણ આપણે જેટલો જે ક્રોધ કરતા હોય એ આપણને પણ ઈનો એનાથી નુકસાન થાય અને બાપુએ કીધું કે ઈનો બીજી કથામાં વાત કરી હતી કે ક્રોધ આપણને આવે તો આપણને સમજવું કે હજી આપણને જ્ઞાન થયું નથી ક્રોધ આવે તો બાપુએ કીધું કે એવું સમજવું કે આપણને હજી જ્ઞાન પ્રાપ્ત થયું નથી ભલે ગમે એટલી કથાઓ સાંભળી હોય એટલો સત્સંગ કર્યો હોય પણ જો આપણને ક્રોધ આવતો હોય તો સમજવું કે આપણને હજી જ્ઞાન પ્રાપ્ત થયું નથી કેવી રીતે ક્રોધ કી દ્વૈત બુદ્ધિ બુદ્ધિબીનું દ્વૈત કી બીનું અજ્ઞાન માયા છન પરિચ્છિન્ન જીવ જીવ કી ઈ સમાન ક્રોધ કી દ્વૈત બુદ્ધિબીનું

દ્વૈત બી બીનું અજ્ઞાન અને દ્વૈત ક્યાં સુધી છે જ્યાં સુધી આપણામાં અજ્ઞાન છે કે ભાઈ હું જો શિવ છું તો સામેનો પણ શિવ છે એટલે એ જ્ઞાન હજી આપણને આવ્યું નથી એટલે આપણે છીએ એટલે બાપુ કે ક્રોધ કરીએ ત્યારે આપણે સમજવું કે આપણને હજી જ્ઞાન પ્રાપ્ત થયું નથી અને બીજી એક સરસ વાત કીધી હતી કે આપણને ક્રોધ થાય ને તો સમજી જવું કે આપણામાં અહંકાર બહુ છે આપણને જો ક્રોધ આવે તો સમજવું કે આપણામાં અભિમાન બહુ છે હવે બાપુ કે કોઈ આપણને કે કે તમારા અભિમાન છે તમારામાં અભિમાન તો એમ કે કે આપણને તો સાચું લાગે નહીં હું મારી આટલી કથાની યાત્રામાં કોઈ હજી મારી પાસે આવ્યું નથી ઘણા લોકો આવીને કે બાપુ અમારા ક્રો આ આ લોભના સમિધ છે તમે બાળી દેજો મને કામના બહુ જાગે છે કામ મારો કામ બાળી દેજો એનો એનો મારો લોભ બાળી દેજો એમ કે કે એનો મારો ક્રોધ બાળી દેજો ક્રોધ બાળી દેવામાં પણ સમિધ લઈને લોકો આવે છે પણ હજી સુધી કોઈ એવો આવ્યો નથી કે બાપુ મારામાં અભિમાન બહુ છે મારા અભિમાનના સમિધ લાવ્યો છું આ જરા બાળી દેજો તમે તમારા યજ્ઞમાં હજી સુધી કોઈ અહંકાર કે હું બહુ કારણ કે આપણને અહંકાર એમ કે કે એનું આપણને એવું લાગતું જ નથી કે આપણે અભિમાની છીએ તો બાપુ કે કે આપણે અભિમાની છીએ કે નહીં એ માપવાનું કોઈ મશીન ખરું તો બાપુ કે હા મશીન છે એમ કે તમારે તમારે જોઈએ છે એમ કે તો કે એમ કે કે જો જોઈતું હોય તો હું તમને મશીન આપું એમ કે કહીને તો કે કે હા આપો એમ કે તો કે જો એમ કે તમારે આટલું નાનું અમથું મશીન આવે આ બે આંગળીઓ લેવાની એમ કે એનું અને પછી અહીંયા એમ કે કે એનું મૂકવાનું એમ કે આ તમારી છાતી પર એમ કે આમ હાથ મૂકવાનું અને પછી એ એ આ મશીન અને એમાં પૂછવાનું કે મને ક્રોધ આવે છે અને જો તમને જવાબ હા આવે તો સમજવું કે તમારામાં અભિમાન છે જો આટલું જ લઈને અહીંયા અહીંયા હાથ હાથ પર મૂકીને પૂછવાનું મને ક્રોધ આવે છે અને જો એવું કે હા હું ક્રોધ કરું છું તો સમજવાનું કે તારામાં અભિમાન છે અભિમાન ના હોય ને તો એમ કે એનો આ કોઈ દિવસે ક્રોધ ના આવે એનો આ ઉત્તરકાંડની અત્યારે હું ચોપાઈ ભૂલી ગયો પણ કાગ ગોસુની જી ને જ્યારે એ શ્રાપ આપે છે લોમસ મુનિ ત્યારની એ એ ચોપાઈ છે કે એમ કે કે ઇનો આ તમને જો એમ કે કે ઇનો હું માં જે રત વિગત કામ મદ ક્રોધ નિજ પ્રભુ મય દેખઈ જગત કેહી સન કરી એ વિરોધ કોનો વિરોધ કરે કારણ કે નિજ પ્રભુ મય દેખઈ આખું પ્રભુમય જગત લાગે છે હું પ્રભુમય છું અને સામેવાળો પણ પ્રભુમય છે એટલે એ જ્યારે જ્ઞાન આપણામાં આવી જાય ત્યારે પછી એમ કે આપણને ક્રોધ ના આવે એટલે શત્રુઘ્નના નામ લેવાથી એનો આ કામ ક્રોધ લોભ આ બધા રીપુ એ બધા આપણા નાશ થાય છે અને એ વખતે બાપુએ કહ્યું કે ક્રોધ તો આપણામાંથી થઈ જાય ના કરવો હોય તોય થઈ જાય પણ જો બની શકે તો છ સમયે ક્રોધ નહીં કરવો એક તો સવારે ઉઠતામાં તરત જ ઉઠીને તરત ક્રોધ નહીં કરો બીજું કે પૂજા કરતા હોય ત્યારે ક્રોધ નહીં કરો બાપુ કઈ ઘણા કરતા હોય અગિયાર વાગ્યા સુધી મૌન રાખતા હોય અને પછી જો કોઈ તો કે વાગ્યા તારી વાત એમ કે કારણ કે એમ કે ક્રોધ આવતો હોય પૂજાપાઠ ચાલુ છે ક્રોધ આવતો હોય મૌન હોય પાછું એટલે કે હમણાં નહીં અગિયાર પછી તારી વાત એમ કે એટલે કે પૂજા કરતી વખતે ક્રોધ નહીં કરો ઘરની બહાર નીકળતા ક્રોધ નહીં કરવો ઘરની અંદર આવો ત્યારે ક્રોધ નહીં કરો ચાર વાર થયું નહીં પૂજા પાઠ વખતે નહીં ઘરની બહાર જતા નહીં ઘરમાં સાંજે પાછા આવો ત્યારે જમતી વખતે ક્રોધ નહીં કરવો અને રાત્રે સૂતી વખતે નહીં કરો આટલી વખતે જો તમે ક્રોધ પહેલા ક્રોધ ક્યારેય નહીં કરવો પણ આટલી વખતે તમે બંધ કરો તો ધીરે 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 બાકીના સમયમાં પણ તમને ક્રોધ આવતો હશે તે ધીરે ધીરે તમારો

નહી દશરથ રાજા ભગવાનને બોલાવા જાય છે પણ ભગવાન એમ કે આવતા નથી વારે ઘડીએ દશરથજી બોલાવે છે પણ ભગવાન આવતા નથી અને પછી કૌશલ્યા જબ બોલન કૌશલ્યા બોલાવા જાય છે ત્યારે ભગવાન ઠુમુક ઠુમુક કરતા એનો ત્યાં ત્યાં આવી જાય છે તો આ પ્રસંગને સમજાવતા બાપુએ કીધું કે દશરથ રાજા બોલાવા ગયા અને એમ કે ભગવાન આવ્યા નહી અને કૌશલ્ય બોલાવા ગયા તે ભગવાન તરત જ આવતા રહ્યા એમ કે એવું કેમ તો કે કે દશરથ રાજા એ એક જ્ઞાનનું પ્રતિક છે એમ કે અવધપુરી રઘુ કુલ દશરથ રાઉ ધર્મ દુરંધર ગુણનિધિ જ્ઞાની ગુણનિધિ જ્ઞાની કે દશરથ રાજા જ્ઞાની છે એટલે જ્ઞાની જ્યારે ભગવાનને બોલાવા જાય તો ભગવાન આવે કે ના આવે પણ કૌશલ્ય કોણ છે કૌશલ્ય ભક્તિ છે એટલે કે ભક્તિ બોલાવા જાય એટલે ભગવાનને આવવું જ પડે કેમ આવવું જ પડે કારણ કે ભગવાન એ ભક્તને અને ભક્તિને વશ છે ભગવાન ભક્તને અને ભક્તિને વશ છે એટલા માટે કૌશલ્યા એમ કે કે આવ પડ્યું એટલે ભગવાન ભક્તિથી બંધાઈ બંધાઈ જાય જાય છે છે હવે ભગવાન ભક્તિથી એ વાત કરતા કરતા બાપુ ભક્તિમાં પહોંચી ગયા અને ભક્તિનો સવાલ આવ્યો એટલે બાપુ એમ કે કૌશલ્યાથી એવા બંધાઈ ગયા રામજી કે જેવી રીતે સબરીએ ભગવાનને ભક્તિથી બાંધી દીધા હતા અને વશ કરી લીધા એટલે સીધો પ્રસંગ એનો અયોધ્યાથી એનો સીધો અરણ્યકાંડમાં ત્યાં વનમાં જતો રહ્યો એનો અને ભગવાન બાપુએ તો એનો નવધા ભક્તિની ચર્ચા એનું શરૂ કરી દીધી કે એનો ભગવાન ભક્તિને વશ થઈ જાય છે કૌશલ્યાને વશ થઈ ગયા જેવી રીતે એ સબરીને વશ થઈ ગયા હતા એટલે એટલે જે લોકો પાસે રામાયણ હોય એ

दोसरि रति मम कथा प्रसङ्गा गुरुपदपङ्कज सेवां तिसरि भगति अमानम् चोति भगति मम गुणगणं करैकपटतगानम् मन्त्रजाप मम पञ्चम भजनसो सो वेद प्रकाश छठ दमशील वीरकर निरत निरन्त सजन सातव समोहि मय जगदे મોતે સંતા રીત કરે કામ આ થા લાભ સંતો સામ સપને હું નહી દે કઈ પરો નવમ સરલ સબ સન છહી ના मा भरोसहिय हर नदीना नव ही नारी पुरुष सच राचर को ं अतिशय प्रिय भविनि मोरे સકલ પ્રકાર નરેશભાઈ મેં આખી નવધા ભક્તિ એટલા માટે ગાઈ કે આખા પ્રસંગને બાપુએ આ કથામાં જુદી રીતે લીધો જે આપણે આપણે મને તો ક્યારેય ખબર નથી કે આ પ્રસંગને બાપુ આવી રીતે બીજી કોઈ કથામાં લીધો હશે બાપુ એવું કહ્યું કે રામ મર્યાદા છે છે રામજી અને મર્યાદામાં એનો ભગવાન રહે છે ચિત્રકૂટની સભામાં જયારે ભરતની વિશે બહુ વાતો ચાલતી હતી ત્યારે ભગવાને કહ્યું કે એનો કે આ સમય જરા

એમ કે કે ગુરુજનોની હાજરી છે અને મારા નાના ભાઈના ગુણગાન હું એના મોઢા પર કેવી રીતે ગાઉ એનો એટલે એમ કે કે મને ગાવા છે પણ હું ગાઈ નથી શકતો કારણ કે મોઢા પર કોઈને ગુણગાન ગાવા એ એ સારી વાત નથી આપણને તો બહુ ગમે આપણને કોઈ આપણા ગુણગાન આપણા મોઢા પર ગાય ને એ આપણને બહુ ગમે પણ ભગવાન એવું રામજી એવું કે છે કે કોઈના મોઢા પર એમ કે એની હાજરીમાં એના ગુણગાન ગાવા એ બહુ સારી વાત નથી હા થોડીક થોડીક ચર્ચા થાય પણ વધારે પડતા ગુણગાન આ બધાની હાજરીમાં અને એની એમ કે એના મોખ પર એના મોઢા પર હું નથી કરી શકતો એવી જ રીતે એ જ દશા નરેશભાઈ ભગવાનની સબરી આગત બાપુ કે છે અયોધ્યાની કથામાં કે ભગવાનને સબરીના ગુણગાણ ગાવા છે સબરી અને આને આપણે નવધા ભક્તિ કહીએ છીએ પણ હકીકતમાં બાપુએ કીધું કે આ સબરી સ્ત્રોત્ર છે આને આ શબ્દ મેં પહેલી વાર સાંભળ્યો કે આ નવધા ભક્તિ તો છે જ પણ નવધા ભક્તિ સાથે સાથે આ સબરી સ્તુતિ છે અથવા તો સબરી સ્ત્રોત્ર છે તમારે એને સ્તુતિ કેવી હોય તો તમે સબરી સ્તુતિ કહી શકો અથવા તો સબરી સ્તોત્ર કેવું હોય તો સબરી સ્તોત્ર પણ કહી શકો અને નવધા ભક્તિ તો આપણે કહીએ જ છીએ એમ કે કે પણ આને અને આ રીતે પણ જોવાય કેમ તો કે આ નવધા ભક્તિ એટલે નવ પ્રકારની ભક્તિ એકલી નથી ભક્તિ તો છે જ પણ ભક્તિ એકલી નથી ભગવાનને સબરીના ગુણગાન ગાવા છે એટલે ભગવાને નવધા ભક્તિના નો આશરો લઈ અને સબરીના ગુણગાણ ગાયા છે કેવી રીતે નવધા ભગતી કહ હમ ધોહિ એટલે ભગવાન એવું નાખી કીધું હું તારા ગુણગાણ ગઉં છું હું તને નવધા ભક્તિ કહું છું સાવધાન સુનું ધરુ મન હિ પણ તું સાવધાન થઈ જાય બાપુએ એનું આગળ કેવી ને કે સાવધાન થઈ જાય એટલે આ સાવધાની કરી પ્રથમ ભગતી સંગા પ્રથમ સંગા એટલે કે પહેલી ભક્તિ કોને કે કરીએ એને પહેલી ભક્તિ કેવાય સબરી તે પહેલી ભક્તિ કરી છે કઈ ભક્તિ કરી છે તે મતંગ ઋષિનો સંગ કર્યો એટલે સબરીની પહેલી સ્તુતિ ભગવાને ગાઈ પ્રથમ ભગતી સંગ

जाप दृढ़ विश्वास थी कया दृढ़ विश्वास थी मतंग ऋषि ये तू के सबरी तारे त्या राम आवसे ए दृढ़ विश्वास थी ते मारा नाम ना जाप करया छे छठ थी छठ दान सील वीर ते बाहु करमा निरत निरंतर સજન બધા બધા બીજા કામ બીજું કોઈ કર્યું રામ મારે ઘેર આવશે રામ મારે ઘેર આવશે તો હું કરીશ શું તો કે હું રામને બીજું તો શું પણ ફળ ફૂલ ખવડાવીશ બોર ખવડાવીશ એટલે એમ કે એ ફૂલ ફળ ફળ લાવતી ને બોર લાવતી અને એમ કે કે ભગવાનની રાજ હતી બસ બીજા બધા કામ એમ કે કે છોડી દેતા અને નિરત નિરંતર સજ્જન ધર્મ તે તારો સજ્જન ધર્મ પકડી રાખ્યો અને સજ્જન ધર્મ કયો શ્રેષ્ઠ ધર્મ કયો તે કે ભગવાનના નામનું સુમિરન તે પકડી રાખ્યું બીજા બધામાં તે વિરતી લઈ લીધી અને કામ એક જ કર્યું કે એનો બોર અને ફળ લાવવા અને બસ ભગવાનની રાજ જોવી એટલે ભક્તિ તે છઠ્ઠી ભક્તિ કરી सातव वसम मोहि मय जग देखा मोते संत दिख करिलेखा सबरी तारी सातमी दुभक्ति पण इनो सफल थई गई केम तो के ते मारा करता संत ने आगर गण्या केम किवी रीते संत ने आगर कण्या इनो सबरी देखी રામ ગૃહ મુ જયારે સબરીને ત્યાં રામ આવ્યા ત્યારે સબરી નો પહેલું સબરીએ યાદ કર્યું પોતાના ગુરુને એટલા માટે કે મોતે સંત તેમ હું આવ્યો તો તારે ઘરે આપણે તો ઘણી વાર શું થઈ આપણી કોઈ બહુ પ્રિય વ્યક્તિ આવી જાય તો આપણે બધું ભૂલી જઈએ પણ સબરી ન ભૂલી સબરી એના સંતને ન ભૂલી એના ગુરુને ન ભૂલી રામ તો આવ્યા એનો આનંદ છે પણ જેવા રામ આવ્યા સબરી દેખી રામ મુનિ એટલા માટે સબરી તારામાં સાતમી ભક્તિ છે કે તે મોતે સંત અધિક કરી લેખા આઠમી પાઠવજરતા લાવ સંતો સપને હું નહીં દે થઈ પરદો સા સબરી તને જે મળ્યું તેમાં તે સંતોષ માન્યો અને તે કોઈનો દોષ જોયો નહીં એટલે સબરીએ કોનો દોષ જોવાનો તો કે અહિયાં સબરી ઈશારો કરે છે એના 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 આ આ આ જન્મની પણ એની પૂર્વની કથા કારણ કે એ તો ભીલ રાજાની કન્યા હતી ને એનું લગ્ન થવાનું હતું અને પછી એમ કે કે જ્યાં બધું બધું બધી પાર્ટી થવાની હતી જેમાં બધું પીવાનું ને ખાવાનું ચાલે સબરીને પસંદ હતું કે મારા લગ્નમાં આવું બધું હોય એમાં કેટલા પશુઓ મરી જાય અને મદિરાનું પાન થાય આ મને પસંદ નથી એટલે સબરી ભાગી ગયેલી અને એમ કે પછી મતંગ ઋષિના આશ્રમમાં એને આશ્રો લીધેલો એટલે એને આ બધા બીજા બીજા કોઈનો કોઈ દિવસે વા કાડેલોન બસ મારા નસીબમાં જા તું આવી ગઈ મને તો બહુ આનંદ છે ઉલ્ટો કે હું મતંગ ઋષિ પાસે આવી ગઈ અને મને રામના દર્શન થશે આઠવ જ થા લાભ સપને હું નહીં રે કઈ પરદો સા નવમ સન ચલહી હરસન ભક્તિ પણ છે તારું જીવન એકદમ સરળ છે અને તને મારામાં ભરોસો છે મારા તારા ગુરુમાં અને મારામાં રામમાં મતંગ ઋષિમાં માં અને રામમાં મને તને એમ કે સંપૂર્ણ ભરોસો છે પણ સબરી તને હું કહું કે નવ ભક્તિમાંથી એક પણ જો કોઈ ભક્તિ કોઈ એક પણ ભક્તિ જો કોઈમાં આવી જાય નવ હું એ કહું જીન કે નારી પુરુષ સચ રાચર કો સોઈ અતિશય પ્રિય ભામિની મોરે સકલ પ્રકાર ગતિ દૃઢ તો ભગવાને શરૂ તો કર્યું કે નવધા ભગતી કહાવું તોય પાય એ સબરી હું તને નવધા ભક્તિ કહું છું પણ ના રહેવાયું ભગવાનથી એટલે છેલ્લે કહી દીધું સોઈ અતિશય પ્રિય ભામિની મોરે સકલ પ્રકાર ભ ગતિ દ્રઢ તો રે હે સબરી તો ભગવાન થી ના રેવાયું એટલે છેલ્લે કહી તો દીધું કે તારામાં નવે નવ પ્રકારની ભક્તિ છે એટલે આને આપણે નવધા ભક્તિ દ્વારા તો ઓળખીએ છે પણ મને આવે એવું લાગે છે હવે સમય થઈ ગયો છે અને આપણે સબરી સ્તુતિ કહીએ પણ બાપુને સ્તુતિ શબ્દ પ્રસન્ન નથી એટલે એને સબરી સ્તોત્ર કહીએ આપણે કે ભાઈ આ નવધા ભક્તિ પણ છે અને સબરી સ્ત્રોત્ર પણ છે મને એવું લાગે કે બાપુએ છઠ્ઠે દિવસે આપણને ધન્ય કરી દીધા કે એક નવું સ્ત્રોત આપણને આપ્યું નવધા ભક્તિ તરફ જોવાની આપણી એક એક નવી દ્રષ્ટિ આપણને પ્રાપ્ત કરી બધાને મારા જયસિયારામ પ્રણામ